આજે અમે હઝરત ઇબ્રાહીમ શાહ ઉર્ફ લાંગો પીર રહમતુલ્લાહ અલેનો ઇતિહાસ બયાન કરી રહ્યા છીએ. એના પહેલા આપ તમામ હઝરાતની ગુજારિશ છે કે અમે કચ્છ અને ગુજરાતના ઔલિયાનો ઇતિહાસ વિશે કામ કરી રહ્યા છીએ. અમારા ચેનલની મુલાકાત લઈ કચ્છ અને ગુજરાતના ઔલિયાનો ઇતિહાસ જરૂરથી જોશો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી આવતા વિડીયોઝ તમને મળતા રહે. મુગલકાળમાં લગભગ 400 વર્ષ પહેલા અબડાસા તાલુકાના ફુલાય ગામમાં આવેલા છે, જેમાં અજણિયા કોમના મુસલમાનો રહેતા હતા, જેઓ ખેતી અને પશુપાલનનું કામ કરતા હતા. તે ગામમાં એક યુવાન એક કરડી ડોસી પાસે આવે છે અને ઇજ્જત અને આઝીઝી સાથે તેમની સાથે રહેવાનું અરજ કરે છે. એની વાત અને બોલવાની અદાથી ડોસીમા એને સાતમો દીકરો માની લે છે અને પોતાની પાસે રાખી લે છે. હઝરત ઇબ્રાહીમ શાહ રહમતુલ્લાહ અલે જેવો વલીઉલ્લાને બેસીને ખાવાનું પસંદ પડ્યું નહીં, એટલે ડોસીમાને ફરમાવ્યું કે મને કાંઈ કામ આપો. ડોસીમાએ કહ્યું, બેટા મારી પાસે કોઈ કામ નથી, પણ મારી ગાયો અને વાછડાઓને ચરાવું એ જ કામ છે. આપ રહમતુલ્લાહ અલે ગામની બહાર જઈ જ્યાં આપ રહમતુલ્લાહ અલેની હાલે મઝાર છે ત્યાં ગાયો અને વાછડાઓ ચરાવતા હતા અને પોતે પોતાની લાકડીથી જમીન ખોદતા અને પાડ બનાવતા. આજ પ્રમાણે રોજ ખાડો ખોદી પાડ બનાવતા હતા, જેના કારણે એક તળાવ બની ગયું, જે તળાવ આજ પણ ત્યાં મોજૂદ છે. આપ રહમતુલ્લાહ અલેની કરામત. એક સમય વરસાદ પડ્યો. આપ રહમતુલ્લાહ અલે એ વરસાદના મોસમમાં વાછડાઓને ચરાવવા માટે જંગલમાં નીકળી ગયા અને ત્યાં વરસાદ ધોધમાર શરૂ થઈ ગઈ. ડોસીમા અને તેમના બેટાને વાછડાઓની ફિકર થઈ. બધા જ તેમને શોધવા નીકળી પડ્યા. શોધતા શોધતા આગળ જઈને શું જોવે છે કે હઝરત ઇબ્રાહીમ શાહ રહમતુલ્લાહ અલે ઉર્ફ લાંગોપી રહમતુલ્લાહ અલે એક સાફ જગ્યા ઉપર સૂતા છે અને તેની બાજુમાં વાછડા ચરે છે. એ જગ્યાએ વરસાદનું એક પણ ટીપું પડતું નથી. એ જગ્યા સાફ સુતરી હતી. આપ રહમતુલ્લાહ અલેની આ કરામત ઘણી જ મશહોર છે. આપની કરામત પછી ડોસીમાએ આપનું કામ કરાવવાનું બંધ કરી દીધું અને પોતાના ઘરમાં પીરો મુર્શિદની જેમ રાખવા લાગ્યા. આપની કરામત ઘણી જ મશહૂર થઈ. આજુબાજુના ગામડાના લોકો આપ રહમતુલ્લાહ અલે પાસે આવવા લાગ્યા. આપ રહમતુલ્લાહ અલે તેમને દીનની વાતો શીખવાડતા. આપના દરબારમાં હિન્દુ મુસ્લિમ ઘણા જ પ્યારથી આવતા. આપ રહમતુલ્લાહ અલે એમને દીન અને મઝહબની વાતો શીખવાડતા. થોડા વખત પછી આપ પોતાના ખાદિમો સાથે ઘોડા પર સવાર થઈ ઘોડાને એક વિસ્તારમાં ફેરવ્યો, જે વિસ્તાર પર આજે દરગાહ શરીફ આવેલી છે. આપ રહમતુલ્લાહ અલે કહ્યું કે આ વિસ્તારમાં ના કોઈ ખેતી કરે ના કોઈ ઝાડ કાપે. થોડા વખત પછી આપે પોતાના ખાદિમોને વસિયત કરી
કે મને આ જગ્યા પર મુદ્દફન કરજો, મને દફનાવ્યા પછી તમે જતા ન રહેતા, કારણ કે થોડી વાર પછી એક ઊંટ પર એક બીજા વલીઉલ્લાની મૈયત આવશે, તેમની સાથે માણસ નહીં હોય, એમને મારી બાજુમાં મુદ્દફન કરશો. હઝરત ઇબ્રાહીમ શાહ રહમતુલ્લાહ અલૈહ વસિયત કરી કે મારી કબરની બીજી તરફ એક કબર ખોદી રાખજો, એમાં એ જ તરફથી બીજો જનાઝો પાડા ઉપર આવશે, તેમને એમાં મુદ્દફન કરજો. એ જનાઝો હઝરત કુરેશી શાહ રહમતુલ્લાહ અલૈહનો છે, બીજી તરફ એમનો મઝાર શરીફ છે. ત્રીજી વસિયત એ કરી કે મારી કબરની પશ્ચિમી તરફ કબર વચ્ચે એક કબર જેટલી જગ્યા રાખજો, થોડા વખત પછી તેમની મૈયત આવશે. એમનો આજથી 75 થી 75 વર્ષ પહેલા હઝરત હાજી અબ્દુલ ગફૂર શાહ રહમતુલ્લાહ અલૈહ ચરોપડી ગામમાંથી આવી અને આપની વસિયત મુજબ એમને મદ્દફન કરવામાં આવ્યા છે. લાંગોપી રહમતુલ્લાહ અલૈહના મુજાવરો અસલ સિંધ જિલ્લામાંથી આવેલા છે, જેઓ 10 પેઢીથી આપ રહમતુલ્લાહ અલૈહની ખિદમત કરે છે. એ બીજા વલીઉલ્લાહનું નામ હઝરત ઇસ્માઇલ શાહ રહમતુલ્લાહ અલૈહ છે, જેમનો મઝાર શરીફ આપની બાજુમાં છે. અમારા વિડિયોસ તમને કેવા લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને કયા ઓલિયાનો ઇતિહાસ અમને રજૂ કરવો જોઈએ એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા આ વિડીયોને શેર કરો.